अंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा बे वर्ष कुल माफी एक वर्ष व्यवसाय वेरा माफ करवा अने नामना रोगनी सरकारी संपूर्णपणे नाना अने मध्यम वर्गना लोकोनी रोगना रोगनी दवा करावे तेवो विरोध करे। वराछाना विस्तारमां मातावाड़ी चार रस्ता पासे आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा बेनरो लईने विरोध करवामां आव्यो। बे वर्षथी आर्थिक रीते घणुं बधुं नुकसान कर्युं छे अने आ बधाना लोकोनो जीव पण गया छे। अत्यारे मध्यम वर्गना लोकोनी हालत कफोड़ी बनी छे। એવામાં બે વર્ષની સ્કૂલની ફી માફી તેમજ પછી નામનો રોગ પણ બેકાબૂ બનતા જાય એવામાં મધ્યમ વર્ગના લોકોને સરકાર સહાય કરે અને આવા લોકોની સરકાર જ આરોગ્ય શક્તિ આપે તેવી માંગ કરી છે। સાથે સુરત શહેરના મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો દેશ લેવામાં આવે છે તેમની પણ માફી કરી દેવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આર્થિક રીતે સુરતમાં કોરોના પછી ફૂંકાયો ખૂબ જ પછી વાવાઝોડું સુરતની હાલત ખૂબ જ ગંભીર બની છે। તેવામાં સરકાર જો વધુ લોકોની મદદરૂપ થાય તે અતુલભાઈ ડેબરી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, સુરત મહાનગર। અત્યારે કઈક તમે બેનર લઈને ઊભા છો, કઈ જગ્યાએ છે ને શું માટે? માતાવાડી વિસ્તાર, રંગવદૂત ચોકડી। અમારો મુદ્દાઓ એવા છે કે હાલમાં જે કોરોના મહામારી લઈને છેલ્લા બે વર્ષ થયા નાના વર્ગની મધ્યમ વર્ગની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, મધ્યમ વર્ગ તૂટી ગયો છે અને મોંઘવારીએ માજા મૂકી છે, તો આવા સમયમાં સરકારશ્રી જે ખાનગી સ્કૂલો છે એને આદેશ કરે અને બે વર્ષની સ્કૂલ ફી તેમજ સુરત મ્યુનિસિપલમાં વ્યવસાય વેરો અને મકાનોનો વેરો છે બે વર્ષનો માફ કરવામાં આવે, તેમજ હાલમાં જે બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના દર્દીઓ જે છે તો તેમની સારવાર સરકારશ્રી દ્વારા એનો ખર્ચ ઉપાડી સંપૂર્ણપણે સારવાર ફ્રી કરવામાં આવે, તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન જે ડુપ્લિકેટ બનાવતા હતા અને ઝડપણાયા છે તેને પણ કડકમાં કડક સજા આપવામાં આવે એવી અમારી માગણી છે। અત્યાર સુધીમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે અમે આ બાબતે સંકલન કરી અને નાના દર્દીઓને કઈ રીતે સારી સારવાર મળે એ બાબતે અમે ઘણી વ્યવસ્થા કરી છે। હાલમાં પણ અમે છેલ્લા 20-25 દિવસ ત્યાં સેવામાં જ લાગેલા છે, જે કોવિડ આઇસોલેશન સેન્ટર છે એમાં અમારા કાર્યકર્તો હાલમાં પણ સેવામાં જ લાગેલા છે, અમે પોતે પણ કોવિડ આઇસોલેશન સેન્ટર અત્યારે કાર્યરત છે। આ બાબતે જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો કાયદાકીય પ્રોસેસ જે આપણે બંધારણીય આપણે સરકારે નાગરિકોને હક આપ્યો છે તો આપણે આગળ જતા હાઈકોર્ટમાં એક જાહેર રીતની અરજી હાઈકોર્ટને આપણે રજૂઆત કરશું કે સરકારશ્રીને આદેશ કરે અને જેમ રાજસ્થાન સરકારે મ્યુમાઇકોસિસની સારવાર સંપૂર્ણ ફ્રી કરી છે, અમુક જે પગલાંઓ લીધા છે એવા પગલાં ગુજરાત સરકાર છેલ્લા 25 વર્ષથી શાસન કરતી હોય તો આ જનતાની એક માગણી છે, જનતાની માગણીને ધ્યાનમાં લઈ સરકાર પણ આવા સારા પગલાં લઈ શકે છે।